નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. વિષય પર્યાવરણ આસપાસ, ધોરણ 3, પ્રકરણ નંબર 8, જેનું નામ છે ફર. એટલે કે આ પાઠમાં જુદા જુદા પક્ષીઓના વિશેની સમજૂતી આપવામાં આવેલી છે. એટલે કે અલગ અલગ પક્ષીઓ વિશેની સમજ છે એ આ પાઠમાંથી મેળવવાની છે. કે દરેક પક્ષીઓ છે એ વિવિધતા ધરાવે છે, તેના અવાજમાં, તેના રંગમાં, દેખાવમાં, દરેક રીતે પક્ષીઓ છે એ વિવિધતા ધરાવે છે, એના વિશે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ અહીંયા કેટલાક પ્રશ્ન આપેલા છે કે જેની કેટલીક વિગત આપેલી છે, એના ઉપરથી આપણે એ કયું પક્ષી છે એનો જવાબ મેળવવાનો છે. તો ચાલો પાઠ સમજવાની શરૂઆત કરીએ. ખૂબ જ સરસ રંગબેરંગી ચિત્રો પણ પક્ષીઓના આપેલા છે. મારે માથે મુંગટ છે, હું નૃત્ય કરું છું. પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલાં હું ટહકું છું. લખો, હું કોણ છું? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બોક્સ આપેલું છે એમાં પક્ષીનું નામ લખવાનું છે. તો ખ્યાલ આવી ગયો હશે કે આ કયું પક્ષી કે જેને માથે મુંગટ, એ નૃત્ય કરે છે, ખૂબ જ સરસ રંગબેરંગી એના પીછાઓ હોય છે, અને વરસાદ પહેલાં એ ટહુકવાનું શરૂ કરી દે છે. તો તમે કહેશો કે એ મોર છે. તો અહીંયા આપણે બોક્સમાં મોર લખીશું. ત્યાર પછી પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે. હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું. તો અહીંયા છે એ લખો, હું કોણ છું? તો તમને ખ્યાલ આવશે કે જો પૂંછડી લાંબી છે, પૂંછડીમાં ખાંચા, અને આકાશમાં ઊંચે ઊંચે એ પક્ષી ઉડે છે, અને એના ખોરાકમાં એ ઉંદર ખાય છે. એટલે કે એ છે એ માંસાહારી પક્ષી કહી શકાય. તો એ છે સમડી. તો બોક્સમાં તમે સમડી લખજો. ત્યાર પછી મારા પીછા લાલ રંગના, ચાંચનો રંગ લાલ છે. જામફળને લીલા મરચા ભાવે, અવાજની નકલ મને ખૂબ ફાવે. લખો, હું કોણ છું? હવે પીછા લીલા રંગના હોય છે અને ચાંચનો રંગ લાલ હોય છે. જામફળ અને મરચા એ પક્ષીનો ખોરાક છે અને અવાજની નકલ કરી શકે છે. તો તરત તમને ખ્યાલ આવી ગયો હશે કે એ છે પોપટ. તો અહીંયા પોપટ લખીશું. ત્યાર પછી પીછા મારા કાળા રંગના, કાળો મારો રંગ છે. આખો દિવસ કાઉ કાઉ બોલું, રંગ મારો ચમકે છે. લખો, હું કોણ છું? તો અહીંયા ચિત્ર પણ આપેલું છે, તમે જોઈ શકો છો કે આ ચિત્ર છે એ કયું પક્ષી છે. તો કાગડો. તો અહીંયા બોક્સમાં આપણે કાગડો લખીશું. ત્યાર પછી કુહુ કુહુ હું બોલું છું, બધે જોવા મળું છું. મારો અવાજ ઓળખ અપાવે, હું તો મીઠું ટહકું છું. લખો, હું કોણ છું?
તો તમને તરત ખ્યાલ આવી ગયો હશે કે આ પક્ષી છે એનું નામ છે કોયલ. ત્યાર પછી મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું. લખો, હું કોણ છું? એને છે એ પંખીનો રાજા પણ ગણવામાં આવે છે એ પક્ષીને. તો એ પક્ષી છે ગીધ. તો બોક્સમાં આપણે ગીધ શબ્દ લખીશું. ત્યાર પછી ચાંચ મારી ગુલાબી છે, પીછા મારા ભૂખરા છે, ગુટુર ગુહું બોલ્યા કરું, હું ઘરમાં મારું ઘર બનાવું. લખો, હું કોણ છું? તો એ પક્ષી છે કબૂતર. ત્યાર પછી ચાંચ મારી ખૂબ તીણી છે, ચાંચની સોય જ વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાઉં છું. લખો, હું કોણ છું? ચાંચ ખૂબ તીણી હોય છે અને ચાંચની સોય વાપરી અને પાંદડામાંથી ઘર સીવે છે અને બધા પક્ષી કરતાં અનોખું પક્ષી છે, તો એ છે દરજીડો, કે જે પાંદડા સીવી અને પોતાનું ઘર બનાવે છે. ત્યાર પછી ઝાડના થડને કાણું કરું, છુપાયેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટકટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું. લખો, હું કોણ છું? તો એ પક્ષીનું નામ છે લક્કડખોદ. ત્યાર પછી બે પક્ષીઓનો વાર્તાલાપ અહીંયા આપેલો છે. બંને પક્ષી એકબીજા સાથે વાત કરે છે. એક પક્ષી કહે છે કે જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે, હું સૂઈ શકતો નથી. ત્યારે બીજું પક્ષી કહે છે કે વાહલા ઘૂવડ, બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. પંખીઓની સભા ભરાઈ. ઘૂવડે વાત શરૂ કરી. તેણે કહ્યું, આપણે બધા અલગ દેખાઈએ છીએ, આપણા નખ, ચાંચ, પીછા અને અવાજ જુદા જુદા છે, છતાં આપણે બધા પંખીઓ છીએ. જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય, તો આ દુનિયા કેવી નીરસ લાગે. હવે પંખીઓની જ્યારે સભા ભરાય છે ત્યારે એમાં ઘૂવડ છે એ વાત શરૂ કરે છે અને એ એવું જણાવે છે કે આપણે દરેક જે પક્ષીઓ છીએ, પણ આપણા જે નખ, ચાંચ, પીછા, અવાજ વગેરે છે એ ભિન્ન છે, એટલે કે એકબીજાથી અલગ અલગ છે. દેખાવ પણ અલગ છે, ખોરાક પણ અલગ અલગ લઈએ છીએ, અવાજ પણ આપણો અલગ છે. જો આપણે એ કે આપણો અવાજ ને બધું સમાન હોત તો દુનિયા આપણને નીરસ લાગત. ત્યાર પછી વિચારો અને લખો, જેમાં પાઠમાં બતાવેલ કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો. તો આપણે જે આસપાસ, ઘરની આસપાસ છે કે કોઈ જગ્યાએ તમે ફરવા ગયા હોય ને ત્યાં તમે ઘણા પક્ષીઓ છે એ જોયા હોય છે, તો એના આધારે તમે જોયેલા પક્ષીઓ લખી શકો છો. જેમાં મોર,
પોપટ, ચકલી, કબૂતર, વગેરે બીજા અન્ય પક્ષીઓ તમે જોયેલા હોય તમે લખી શકો છો. ત્યાર પછી શોધી કાઢો, એમાં કેટલાક પ્રશ્ન પૂછવામાં આવેલા છે. હવે એક પ્રવૃત્તિ કરવાની છે. હવે બહાર જાઓ અને આજુબાજુમાં પંખીઓ જુઓ, એટલે કે ઘરની બહાર નીકળવાનું છે અને ઘરની આસપાસ ઉડતા પક્ષીઓને જોવાના છે. તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો એની સંખ્યા તમારે પેન્સિલની મદદથી અહીંયા લખવાની છે. તેમાંથી કેટલા પંખીઓને તમે ઓળખો છો, એટલે કે જોઈને તમે ઓળખી શકો એવા પંખીઓના નામ તમારે લખવાના છે. તો ચોક્કસથી આ પ્રવૃત્તિ કરજો. ત્યાર પછી બીજી પ્રવૃત્તિ, જેમાં પંખીનું નામ, તમે ક્યાં જોયા છે એના વિશે તમારે લખવાનું છે. તો એમાં અહીંયા તમે કેટલાક પંખીઓનું નામ તમારી રીતે લખી શકો છો. તમે જે પંખીઓને જોયા છે એના નામ તમે લખી શકો છો. તો એક તો મોર, કબૂતર, બતક, પોપટ, કાગડો. આ પ્રકારે તમે જોયેલા પક્ષીઓના નામ તમે લખી અને ત્યારબાદ એ ક્યાં રહે છે, પાણીમાં, વૃક્ષ પર, જમીન પર, ઘરમાં કે આકાશમાં ઉડતા. તો અહીંયા છે એ મોર. મોર આપણે છે એ ઘણી બધી વાર તમે એને જમીન પર પણ જોયો હશે, તો એમાં સાચાની નિશાની કરો. ત્યાર પછી કબૂતર. તો કબૂતર છે એ ઘરની પાસે કે ઘરમાં ઘર બનાવી અને રહેતા હોય છે, તો ઘરમાં. ત્યાર પછી બતક. તો બતક છે એ પાણીમાં જોવા મળે છે, તો એ બોક્સમાં સાચાની નિશાની કરો. પોપટ. તો પોપટ છે એ ઘણી બધી વાર તમે વૃક્ષ પર જોયા હશે. કાગડો. તો કાગડો આકાશમાં ઉડતો પણ તમે જોયો હશે, તો અહીંયા તમે નીચે સાચાની નિશાની કરી શકો છો કાગડાની સામે. તો આ રીતે છે એ તમારે પક્ષીઓના નામ અને એ ક્યાં રહે છે એ તમારે લખવાનું છે. ત્યાર પછી વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, એટલે કે દરેક પક્ષીઓની ચાંચ પણ છે એ વિવિધતા ધરાવે છે. રંગ પણ જુદો હોય છે, એનો આકાર પણ જુદો હોય છે. નીચે પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે, ચિત્રો જુઓ, પંખીને ઓળખો અને તેમના નામ લખો. અહીંયા કેટલાક રંગબેરંગી ચિત્ર આપેલા છે, એ પક્ષીઓની ચાંચ જોઈ અને જણાવવાનું છે કે કયા પક્ષીઓ છે. તો અહીંયા પહેલું જે પક્ષી છે એની ચાંચ લાલ રંગની છે અને જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે એ છે પોપટ. તો અહીંયા પોપટ લખીશું. ત્યાર પછી બીજું પક્ષી જુઓ, એ છે કાગડો. ત્યાર પછી મોર. ત્યાર પછીનું પક્ષી તેની ચાંચથી આપણે એને ઓળખવાનું છે, એ છે સમડી.
આજે સફેદ રંગનું પક્ષી છે એ છે બગલો, કેની ચાંચ ખૂબ જ લાંબી હોય છે. તો અહીં આપણે પક્ષીની ચાંચથી તે કયું પક્ષી છે એ ઓળખ્યા. ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખીની ચાંચ દોરો, રંગ પૂરો અને તેનું નામ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બોક્સ ખાલી આપેલું છે એમાં તમારે કોઈ પણ એક પક્ષીની ચાંચ દોરવાની છે અને તેમાં રંગ પૂરવાનો છે. એ પંખીની ચાંચ જેવા રંગની હોય એ પ્રકારનો રંગ પૂરી અને ત્યારબાદ તમારે બોક્સમાં તેનું નામ લખવાનું છે. ત્યાર પછી જેમ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે તેમ તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનો ખાય છે. જેમ કે કેટલાક ફળ ખાય છે, કેટલાક દાણા ખાય છે, કેટલાક ઈંડા ખાય છે, તો કેટલાક માછલી ખાય છે. એટલે કે પક્ષીઓનો જે ખોરાક છે એ પણ જુદો જુદો હોય છે. જુઓ અને જોડો, અહીંયા જોડકાની પ્રવૃત્તિ આપેલી છે જેમાં કેટલાક પક્ષીઓના ચિત્ર દોરેલા છે અને બાજુમાં એનો ખોરાક દોરેલો છે. તો કયું પક્ષી કયો ખોરાક ખાશે એના આધારે જોડકા જોડવાના છે. તો ચાલો સૌ પ્રથમ આપણે પક્ષીઓની ઓળખ મેળવીએ. તો પહેલું જે પક્ષી છે એ છે ગીધ. ગીધ છે એ કયો ખોરાક ખાશે? તો ગીધ છે એ ઉંદર. તો અહીંયા આપણે જોડીશું. ઉંદર સુધીને લઈ જઈશું. ત્યાર પછી બીજું પક્ષી છે એ છે સમડી. સમડી શું ખાશે? તો સમડી છે એને ચકલી. તો એની સામે જ છે ચકલી આપેલું છે, તો એની સામે આપણે જોડીશું. જો આ બંને છે એ શાકાહારી છે, માંસાહારી છે, શાકાહારી હવે પછી આવશે. તો એમાં છે એ આ માંસાહારી છે એટલે આ પ્રકારના ઉંદર છે, ચકલી છે, એવું એ ખાય છે. તો ગીધ છે, સમડી છે, એ ઉંદર, ચકલી એ પ્રકારના છે, એ જીવજંતુઓ પ્રાણીઓ છે એ ખાય છે. ત્યાર પછીનું ત્રીજું છે એ પણ શાકાહારી જે છે લક્કડખોદ. તો લાકડામાં જે ઝીણી જીવાતો હોય છે એ લક્કડખોદ ખાય છે. તો એને આપણે અહીંયા જે જીવડા છે ઝીણા ત્યાં સુધી એનો ખોરાક છે, તો ત્યાં લઈ જશું. ત્યાર પછી જે બે પક્ષી છે પોપટ અને કબૂતર, તો એ છે એ શાકાહારી છે ને જે પહેલાં ત્રણ છે એ માંસાહારી છે. તો અહીંયા છે એ પોપટ તમને ખ્યાલ છે કે મરચું ખાય છે. તો પહેલું ચિત્ર જે મરચાંનું આપેલું છે ત્યાં આપણે જોડીશું. ત્યાર પછી છે કબૂતર. તો કબૂતર છે એ તમે ઘણી બધી વાર એને ચણતા જોયા હશે કે અનાજના દાણા ખાતા જોવા મળે છે. તો અહીંયા જે અનાજના દાણા આપેલા છે ત્યાં આપણે જોડીશું. તો આ રીતે તમે જોડકા જોડજો. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન અલગ હોય છે. મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે. ઘૂવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. એટલે કે દરેક પંખીઓની ચાલવાની ઉડવાની રીત પણ જુદી હોય છે,
એની જે ડોક છે એનું હલનચલન પણ અલગ અલગ જોવા મળે છે. એમાં અહીંયા આપણને મેના વિશે અને ઘુવડ વિશે આપેલું છે. અન્ય પક્ષીઓ વિશે પણ તમે જાણકારી મેળવજો. ત્યાર પછી એવા કેટલાક પંખીઓ પણ છે જે આપણા અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો? જો તમે આવા પંખીઓને જાણતા હોય કે જે અવાજની નકલ કરી શકે, તો એ પક્ષીનું ચિત્ર તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે અને રંગ પૂરી અને તેનું નામ લખવાનું છે. તો ચોક્કસથી તમે આ પ્રવૃત્તિ તમારી નોટબુકમાં કરજો. ત્યાર પછી અવલોકન આપેલું છે, જેમાં વર્ગની બહાર જાઓ એટલે કે અત્યારે તમે તમારા ઘરની બહાર જઈ અને પંખીઓ કેવી રીતે ચાલે છે અને તેમની ડોક ફેરવે છે તે તમારે જોવાનું છે. તેમના પીછા જુઓ અને તેઓ કેવો અવાજ કરે છે એ સાંભળો. કોઈ પણ ત્રણ પંખીઓના અવાજની નકલ કરો અને તેમની ડોકના હલનચલનની પણ નકલ કરો. હવે તમારે આ પ્રકારની પ્રવૃત્તિ કરી અને ત્યારબાદ તમારા મિત્રને પૂછવાનું છે કે તમે ક્યાં પંખીની નકલ કરી શકો છો, એ વિશે તમારે તમારા મિત્રને જણાવવાનું છે. પંખીઓના પીછા જુદા જુદા રંગના, આકારના અને કદના છે. એટલે કે દરેક પક્ષીઓના પીછા પણ છે એ જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે. કોઈ પક્ષીઓના પીછા મોટા હોય છે તો કોઈ પક્ષીના એકદમ નાના હોય છે. તેમના પીછા તેમને ઉડવામાં અને તેમને હૂંફાળા રાખવામાં પણ મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે, તેની જગ્યાએ નવા પીછા આવે છે. તમે ઘણીવાર પંખીઓના પીછા નીચે પડેલા જોયા હશે. આવું ઘણી બધી વાર તમે જોયેલું હોય કે કેટલાક પક્ષીઓના પીછા છે એ નીચે ખરેલા હોય છે. તો એ છે, એ પીછાઓ અમુક સમય થાય એટલે જૂના પીછા ખેરવી અને તેની જગ્યાએ તેને નવા પીછા આવે છે. આસપાસ પડેલા પીછા એકઠા કરો અને તેમના કદ, આકાર અને રંગનું અવલોકન કરવાનું છે. એક પંખીનું નામ લખો અને તેમાં પીછા ચોંટાડો. પંખીનું નામ લખો એટલે કે અહીંયા તમારે છે, તમે એક પંખીનું ચિત્ર પણ દોરી શકો અને એ પંખીના પીછા જો તમને ક્યાંયથી મળે તો એ લઈ અને તમારે ચોંટાડવાના, ત્યારબાદ એ પંખીનું નામ લખવાનું છે. આ પ્રવૃત્તિ તમે સ્કેચબુકમાં, તમારી નોટબુકમાં એમાં કરી શકો છો. પંખીઓ સિવાય એવા ક્યાં પ્રાણીઓ છે જે ઉડી શકે છે? ઘણા એવા જીવજંતુઓ હોય છે કે જેને પાંખો હોય અને એ પંખીની જેમ જ ઉડી શકે છે, તો એના નામ તમારે જણાવવાના છે. તો અહીંયા હું તમને 2-3 નામ આપું છું, ત્યારબાદ તમે પ્રયત્ન કરજો એવા પ્રાણીઓને શોધવાનો કે જે પંખીઓની જેમ જ ઉડી શકે. તો માં એક તો છે ચામાચીડિયું. તો અહીંયા આપણે લખીશું ચામાચીડિયું. ત્યાર પછી પતંગિયું, કે જે પંખી નથી પણ છતાં એ ઉડી શકે છે. ત્યાર પછી મધમાખી. તો હવે બીજા 2 શબ્દ છે, 2-3 શબ્દ તમે શોધજો. અહીંયા મેં તમને 3 શબ્દ આપ્યા છે. 3 એવા શબ્દો તમે શોધો કે જે પંખી નથી પણ પંખીઓની જેમ ઉડી શકે છે. ત્યારબાદ વિચારો અને કહો. તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માગશો? તમે બીજું શું કરશો? તો અહીંયા તમે તમારી રીતે, તમે જો પંખીની જેમ ઉડી શકો તો તમે જ્યાં જવા માંગતા હોય એ તમે લખી શકો છો. જેમ કે તળાવ પાસે, સમુદ્ર પાસે, એ રીતે તમે તમારી રીતે કહી શકો છો. ત્યાર પછી જો પંખીઓ ઉડી શકવાને બદલે તેમના પગ પર જ ચાલતા હોત તો શું થાય?
જો પંખીઓ ઉડી ન શકતા હોય ને ફક્ત પગ પર ચાલતા હોય તો શું થાય? તો ઘણી બધી વાર એને મુશ્કેલીઓ પડે, જેમ કે એ આકાશમાં ન ઉડી શકે, પંખીઓને પાંખ ન હોય, ઉડી ન શકતા હોય, તો એ છે બીજા અન્ય પ્રાણીઓ છે એની જેમ જ ચાલતા હોય, જેમ કે ગાય ભેંસ એ લોકો છે એ ઉડી નથી શકતા, તો એ જ રીતે છે એ પંખીઓ પણ ચાલતા હોત, જો એ ઉડી ન શકતા હોત તો. અને એને પણ છે એ પછી જમીન પર જ રહેવું પડે, પછી ઝાડ પર કે માળો ન બનાવી શકે. ચાલો કૂકડો બનાવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે કૂકડો બનાવવાનો છે કાગળમાંથી. તો અહીંયા છે એ રીત આપેલી છે, એ પ્રમાણે તમે કરશો તો ચોક્કસથી સરસ મજાનો કાગળનો કૂકડો બની જશે. કાગળનો ચોરસ ટુકડો લો. હવે તમારે કાગળનો એક ચોરસ ટુકડો લેવાનો છે અને ત્યાર પછી ક્રમશઃ જે વિગત આપેલી છે એ પ્રમાણે કરતું જવાનું છે. ચિત્ર મુજબ કાગળને બિંદુઓવાળી લાઇનથી ગળી વાળો. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે તમે સ્કેલથી છે એ આ પ્રકારે તૂટક રેખા બનાવી શકો છો, અને ત્યાર પછી જે તૂટક રેખા છે, બિંદુઓવાળી લાઇન છે, ત્યાંથી તમારે ગળી વાળવાની છે. બીજા ચિત્રમાં જોશો એટલે આ રીતે છે એ કાગળ ગળી વાળી અને તૈયાર થશે. બીજા નંબરમાં જોઈએ, કાગળને બિંદુઓવાળી લાઇનથી અડધું વાળી દો, એટલે કે આ રીતે વાળી દેવાનું છે. ત્રીજો નંબર, હવે બિંદુઓવાળી લાઇનથી કાગળને તીરની દિશામાં વાળો. હવે અહીંયા છે એ ત્રીજા ચિત્રમાં જે પ્રકારે બનાવેલું છે એ પ્રકારે તમારે છે એ થવું જોઈએ, એટલે કે વચ્ચેથી છે એ બિંદુઓવાળી લાઇનથી કાગળને તીરની જેમ વાળવાનું છે. ચોથા નંબરમાં, ચિત્રમાં બતાવ્યા મુજબ કૂકડાની ચાંચ બનાવવા કાગળ વાળો. એટલે કે કૂકડાની ચાંચ બનાવવા માટે તમારે થોડોક જે અણીવાળો જે ભાગ છે ત્યાંથી તમારે કાગળને વાળવાનો છે, એટલે કૂકડાની ચાંચ બની જશે. પાંચમા નંબરમાં, હવે લાલ રંગનો કાગળ લો, તેને કૂકડાના મુંગટના આકારમાં કાપો, તેને કૂકડાના માથાના ભાગ પર લગાવો. ત્યાર પછી તમારે એક લાલ રંગનો કાગળ લેવાનો છે, એને મુંગટ જેવો આકાર આપવાનો છે, અને ત્યાર પછી તમે જે ચાંચ વાળી છે ત્યાંથી જે ઉપરનો જે ભાગ છે માથાનો, ત્યાં તમારે આ લગાડવાનો છે, લાલ રંગનો જે મુંગટવાળો આકાર કાપ્યો છે એ. છ નંબરમાં જોઈએ, કાળા રંગના કાગળમાંથી નાનું ગોળ ટપકું કાપો, તેને કૂકડાની આંખ બનાવવા લગાવો. તો અહીંયા ચિત્રમાં આપેલું છે એ પ્રમાણે એક કાળા કાગળનું એક બિંદુ લઈ અને તમે અહીંયા લગાવી શકો છો, જેથી કરીને કૂકડાની આંખ બની જશે. હવે જુઓ, કૂકડો તૈયાર છે, એટલે કે કાગળમાંથી સરસ કૂકડો છે એ તૈયાર થઈ જશે. તો ચોક્કસથી તમે કાગળમાંથી કૂકડો બનાવવાનો પ્રયત્ન કરજો. અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે, જેમાં જુદી જુદી પક્ષીઓ વિશેની વાત આપણે આ પ્રકરણમાંથી શીખવા મળી. અસ્તુ.